ઓકે મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન. ઓકે, જેમાં આજે આપણે મિત્રો ચેપ્ટર નંબર 7 જે છે નવું આજે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રત્યાવર્તી પ્રવાહ, ઓકે, જેને આપણે અલ્ટરનેટિંગ કરંટ પણ કહેશું, શોર્ટમાં એને એસી વડે દર્શાવીશું મિત્રો. ઓકે, તો આપણે સૌ પ્રથમ જોઈએ કે કેવી રીતે આપણને અલ્ટરનેટિંગ છે પ્રવાહો મળે છે. ઓકે મિત્રો, તો આપણે વાત કરીશું અલ્ટરનેટિંગ પ્રવાહો વિશેની, જેમાં આજની આપણી ચર્ચા છે કે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે શું. ઓકે મિત્રો, એની વિશેની સમજૂતી આપણે મેળવીશું, અને ખૂબ અગત્યનું આ ચેપ્ટર છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદરથી MCQ, મોટા પ્રશ્નો 3-4 માર્કના જે નીકળતા હોય એ પણ આ જ ચેપ્ટરમાંથી આવતા હોય છે. એટલે ખૂબ, જેમ ત્રીજું ચેપ્ટર અગત્યનું છે, ઓકે, એવી જ રીતે ખૂબ અગત્યનું આ ચેપ્ટર છે, જેનું વેટેજ પણ બોર્ડની અંદર સારું એવું માર્ક્સનું હોય છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરને પરફેક્ટ કરવાનું છે. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર, જેમાં ચેપ્ટર 1 થી લઈને, ઓકે, ચેપ્ટર 1, 2, 3માં આપણે એક દિશ પ્રવાહ કે એક દિશ વોલ્ટેજ ની સરસા કરી. ઓકે મિત્રો, એમાં માત્ર ને માત્ર આપણે કાં તો પ્રવાહ છે કે વોલ્ટેજ છે એ એક દિશામાં વહેતો હોય એની જ વાત કરી, જેને આપણે મિત્રો અંગ્રેજીમાં કહેશું ડાયરેક્ટ કરંટ. ઓકે, તો એ સિગ્નલો કે એ વોલ્ટેજ કે પ્રવાહો છે એના સિગ્નલોનો જ આપણે અભ્યાસ કર્યો છે. ફરી વખત સમજી લેશો કે અત્યાર સુધી આપણે જે વિદ્યુત કે વોલ્ટેજ, પ્રવાહ કે વોલ્ટેજની સરસા કરતા હતા, તેમાં માત્ર ને માત્ર એક દિશ પ્રવાહ કે એક દિશ વોલ્ટેજ ના સિગ્નલોનો જ અભ્યાસ કર્યો. ઓકે, એટલે કે આપણે DC સપ્લાય એનો વાત કરી છે. હવે એક દિશનો મતલબ શું થાય? ઓકે, એક દિશ પ્રવાહ હોય કે એક દિશ વોલ્ટેજ હોય, એક દિશ પ્રવાહ કે વોલ્ટેજ કોને કહેવાય? ઓકે, તો સામાન્ય રીતે આપણે એને ડાયરેક્ટ કરંટ પણ કહેવાય કે વોલ્ટેજ કહેવાય. શું કહેશું એને? ડાયરેક્ટ કરંટ કે ડાયરેક્ટ વોલ્ટેજ. એના અર્થમાં આને આપણે શોર્ટ ફોર્મ લખીશું DC. DCનો મતલબ થાય ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટને આપણે ગુજરાતીમાં શું કહેશું મિત્રો? તો કે એક દિશ પ્રવાહ કહેશું. ઓકે, તો આ એક દિશ પ્રવાહ શું છે અને પ્રત્યાવર્તી પ્રવાહ શું છે એની આપણે ચર્ચા કરવાની. સૌથી પહેલાં આપણે જોઈએ એક દિશ વિશે. તો એક દિશ વોલ્ટેજ કે એક દિશ પ્રવાહ છે એ કેવો હોય, જો એના સિગ્નલો જોઈએ આપણે. ઓકે, તો એની આકૃતિ છે DC વોલ્ટેજ કે પ્રવાહ ના સિગ્નલો માત્ર એક જ દિશામાં આવેલ હોય. ઓકે, એ કેવા હશે સિગ્નલો મિત્રો? તો સામાન્ય હું અહીં આકૃતિ દોરું છું.
ओके के आमा जे वोल्टेज के प्रवाह छे ने ई मात्र एकज दिशा में आवी रीते शून्य माथी महत्तम थाय ओके वी एम जेने आपणे कहीशू घटतू घटतू पाछू शून्य थाय वळी पछी आटलो भाग छे ई प्रवाह से ई कपाई जाए कोई प्रवाह से ई मळे नहीं वळी पाछो एक दिशामां आपणने प्रवाह वधतो वधतो महत्तम थाय अने पाछो घटीने शून्य थई जाय वळी पाछो आटलाथी आटला भागमां कोई प्रवाह मळे नहीं के वोल्टेज मळे नहीं वळी पाछो आपणने अर्ध चक्र दरमियान आवो टुकड़े टुकड़े ज्यारे परिपथ में प्रवाह के वोल्टेज मळतो होय तो मित्रों एवा वोल्टेज के प्रवाह ने अपने डायरेक्ट करंट कहेवामां आवे छे के डायरेक्ट वोल्टेज कहेवामां आवे छे ओके एटले आवो जे प्रवाह छे एनो उपयोग आपणे क्यां थईतो होय ओके दाखला तरीके सपोज तमने उदाहरण आपूं तो के एग्रीकल्चर ओके तमे नाम सांभळ्युं हशे झटका मशीन ओके पशुओ छे ए खेतरनी अंदर घुसी न जाय एना माटे खेतरना शेढ़े एक वाहक तार छे ए बांधी अने एमांथी आवो डीसी करंट से ई पसार करवामां आवे त्यारे ई डीसी करंट से ई टुकड़े टुकड़े ओके आवी रीते प्रथम अर्धचक्र में एक वक्त महत्तम थाय घटतो घटतो शून्य थी जाए पछी आटला समय में तमने कोई परिपथ में वोल्टेज के प्रवाह मळे नहीं वळी पाछो छे ई अर्धचक्र में महत्तम थई पाछो शून्य थी जाए वळी पाछो आवी रीते आपने टुकड़े टुकड़े छे ई प्रवाह मळतो होय एटले आवो जे प्रवाह छे एने के आवो वोल्टेज छे एने मित्रों आपणे शुं कहेशुं तो के डायरेक्ट करंट ओके तो डायरेक्ट करंटनी आपणे सामान्य रीते जोईए तो ए समय साथे बदलाता विधेय नथी आ विधेयो छे ए समय साथे बदलाता विधेय नथी एटले के ते एक दिश सिग्नल छे ए कहेवामां आवे छे एटले आम लखाय के ते समय साथे बदलाता विधेय नथी ओके एनु मूल्य समय साथे बदलातु नथी ओके एटले आपणे मित्रो एने शुं कहीशुं डीसी करंट तरीके ओळखीशुं ओके जेनो आपणे उपयोग छे व्यवहारमां बहु ओछा करीए छीए तो व्यवहारमां आपणे जे प्रवाह के वोल्टेजनो उपयोग करीए छीए ई कया प्रवाह के वोल्टेजो तो के अल्टरनेटिंग करंट एटले के प्रत्यावर्ती जेने आपणे उलट सुलट पण जो सप्लायमांथी आपणे मळतो वोल्टेज समय साथे ओके बदलातो होय तो हूँ अहीं एसी विषयनी बात करूँ छूँ आपणे डीसी विषयनी बात करी डीसी करंटनी एसी विषयनी एसी करंट जेने आपणे मित्रो गुजराती इंग्लिशमां कहीशुं अल्टरनेटिंग करंट ओके अल्टरनेटिंग करंट ओके ए सी एने गुजराती में आपणे प्रत्यावर्ती प्रवाह पण कहेवाय ओके एटले आपणुं चेप्टरनुं नाम ज आवुं छे प्रत्यावर्ती प्रवाह बीजुं एने गुजराती में उलट सुलट पण शब्द प्रयोजवामां आवे छे उलट सुलट ओके एक ज दिशामां न होय पण उलटायेलो होय उलट कडक उल सही ऊपरनी बाजू हशे कडक नीचे बाजू हशे वळी पाछो अर्धचक्रमां ऊपर हशे एटले समय साथे बदलातो વિધેય છે એટલે આમ લખી શકાય કે એસી વોલ્ટેજ કે કરંટ પ્રવાહ ના વિધેયો સમય સાથે साइन विधेय अनुसार जो अहीं खास नोट करजो साइन विधेय
अनुसार सतत बदलाय छे। ओके, तेथी बहोळा प्रमाणमां आपणे एनो जे उपयोग छे ए व्यवहारमां करीए छीए, अने समय साथे आवर्त रीते आ विधेय बदलातुं होवाथी मित्रों आपणे एने प्रत्यावर्ती के उलट सुलट से ही प्रवाह कहेवामां आवे। तेथी आवा प्रवाह ने प्रवाह के वोल्टेज ने केवा कहीशुं आपणे, अल्टरनेटिंग अथवा तो बीजी भाषा में एने कहीशुं प्रत्यावर्ती प्रवाह के प्रत्यावर्ती वोल्टेज कहे। ओके, आ डेफिनेशन आपणे एसी नी थई। वोल्टेज शब्दनो सामान्य अर्थ आपणे जो जोईए, तमने कदाच ए पण हजी खबर न होय, ओके, કે ભાઈ એસી એટલે શું? તો કે ઉલટ સુલટ પ્રવાહ છે। એ પ્રવાહ કેવો હશે જો, તો એની રેખાકૃતિ હું દોરું છું કે એ વિધેય જે છે ને સાઇન વિધેય અનુસાર બદલાય છે, જો કે એનું આપણે સમીકરણ છે એ જોઈશું આગળ। ઓકે, તો પ્રવાહ છે ને આ જે પ્રવાહ કે વોલ્ટેજ છે ને આમ બદલાતા હોય, અને ઉલટ સુલટ કહેવાય તે ને મિત્રો, જુઓ અહીંયા પ્રવાહનું મૂલ્ય કે વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય હોય, તમે જે લ્યો તેના ઉપર ડિપેન્ડેડ। ઓકે, અહીંયા પ્રવાહનું કે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય, અહીંયા વળી પાછું શૂન્ય થઈ જાય। પછી જુઓ આ ધન દિશામાં વધતું મૂલ્ય, તો હવે વિરુદ્ધ દિશામાં થશે, વધતું વધતું અહીંયા મહત્તમ થશે, પછી પાછું ઘટતું ઘટતું શૂન્ય થઈ જશે, વળી પાછું ધન દિશામાં મહત્તમ થશે। ઓકે, આ ધન હશે ના ઋણ દિશા, વળી પાછું ઘટતું ઘટતું શૂન્ય થશે, વળી પાછું વિરુદ્ધ દિશામાં મહત્તમ અને શૂન્ય થશે। તો ઉપરના ભાગમાં જે સિગ્નલ છે એ કેવું હશે? ધન હશે, નીચેના ભાગમાં કેવું હશે? ઋણ હશે। એટલે આવર્ત રીતે સમય સાથે આવું વિધેય બદલાતું હોય છે। કોનું? તો કે વોલ્ટેજનું કે પ્રવાહનું। આ એક વિધેય છે, એ વિધેય કેવું હોય છે એનું આપણે સમીકરણ છે એ નેક્સ્ટ ટોપિકમાં જોઈએ છે। તો એ સમય સાથે બદલાતું હોય એટલે આવું વિધેય આવર્તીય વિધેય પણ કહેવામાં આવે છે। ઓકે મિત્રો, આને શું કહેવામાં આવે? આવર્તીય વિધેય પણ કહેવામાં આવે, કારણ કે એ સમય સાથે બદલાય છે। અને કયા વિધેય? ત્રિકોણમિતિ વિધેય। તો કે સાઇન વિધેય અનુસાર એ બદલાતું હોય, એટલે આવા વિધેયને આપણે પ્રત્યાવર્તી પ્રવાહ કે પ્રત્યાવર્તી વોલ્ટેજ છે એ કહેવામાં આવે છે મિત્રો। વોલ્ટેજ શબ્દનો એક તમને કદાચ અર્થ કહી દઉં કે વોલ્ટેજ એટલે શું? વોલ્ટેજનો સામાન્ય અર્થ, ઓકે, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે। ઓકે મિત્રો, શું છે વોલ્ટેજ છે એ? શું છે? તો કે બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વીજ દબાણ છે। એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ છે એ પરિપથમાં વહેતા પ્રવાહ જે હોય ત્યારે એને આપણે પ્રત્યાવર્તી પ્રવાહો તરીકે લેવામાં આવે છે। આપણા ઘર વપરાશની અંદર જે કંઈ વીજળી આવે છે, ઓકે મિત્રો, એટલે એમ કહેવાય કે ભાઈ પાવર કંપનીઓ છે એના દ્વારા વેચાતી વિદ્યુત ઊર્જાનું પ્રસારણ, ઓકે, એ સામાન્ય રીતે આપણે જોઈએ તો આવી રીતે કંઈક હોય કે પાવર ઉત્પાદન કરતી કંપનીઓ વિદ્યુત ઊર્જાનું, ઓકે, આ જે વિદ્યુત ઊર્જાનું પ્રસારણ એટલે શબ્દ થાય
एक स्थळेथी બીજા સ્થળ સુધી એને પહોંચાડવી અને પહોંચાડ્યા પછી એની પાછી શું કરવી તો કે પ્રસારણ કરી વહેંચણી કરવાની ઓકે તો જુદા જુદા વિસ્તારોમાં એ વીજળીને પહોંચાડવી ઓકે દાખલા તરીકે ધુવારણથી વીજળી ઉત્પન્ન થવામાં આવે એ વીજળી છે એ ભાવનગર મહુવા કે અન્ય કોઈ પણ વિસ્તારોમાં પહોંચે એટલે એ વહેંચાઈ જાય છે એ વહેંચાઈ જાય છે ત્યારે એની વહેંચણી કરવી એને એકથી દૂરના અંતર સુધી પહોંચાડવી ઓકે ત્યારે તે ડીસી સ્વરૂપે આપણને પ્રસારણ કે વહેંચણી કરી શકતા નથી ઓકે મિત્રો એનું જે વિદ્યુત ઉર્જાનું છે એનું વહેંચણી છે એ કે પ્રસારણ છે એ ડીસી સ્વરૂપે કરતા નથી પણ કરવા વહેંચણી કરવા એસી પ્રવાહ કે વોલ્ટેજનો ઉપયોગ કરે ઓકે એની પાછળનું કારણ શું કે શા માટે ભાઈ ડીસી કરંટ છે એ પ્રસારણ કરતા નથી આપણા સુધી પહોંચાડતા નથી આપણે ઘર વપરાશની અંદર જે કંઈ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ બધી જ વિદ્યુત ઉર્જા કેવી છે તો કે એસી પ્રવાહ કે એસી વોલ્ટેજના એમાં જે આપણા ઘરમાં જે વીજળી આવે છે એમાં સામાન્ય રીતે બે વસ્તુ હોય શું હોય તો કે વોલ્ટેજ હોય અને પ્રવાહ પણ હોય ત્યારે એ બંને કેવા સ્વરૂપમાં હશે મિત્રો તો કે ઉલટ સુલટ પ્રવાહ હોય છે કે ઉલટ સુલટ વોલ્ટેજ હોય છે એમાં જે વોલ્ટેજ કે પ્રવાહ જે આવે છે એ બંને કેવા હશે એસી સ્વરૂપના હોય છે ઓકે એટલે કે પ્રત્યાવર્તી સ્વરૂપના એ વોલ્ટેજ કે પ્રત્યાવર્તી સ્વરૂપના પ્રવાહો હોય છે ઓકે મિત્રો બીજું કે આ માટે એસી વોલ્ટેજ છે એની જ શા માટે પસંદગી કરવામાં આવી મિત્રો તો એનું બીજું કારણ એ એક છે કે ટ્રાન્સફોર્મર છે ને તે નો ઉપયોગ કે એસી ઓકે એસી પ્રવાહ કે વોલ્ટેજ નો ઉપયોગ કરવાથી ટ્રાન્સફોર્મર જેને આપણે સામાન્ય રીતે ટીસી કહેતા હોઈએ ઓકે આપણે ઘર કે વિસ્તાર હોય ને ત્યાં એક બે થાંભલા વચ્ચે એક ટીસી લગાડેલું હોય ઓકે આ જે ટ્રાન્સફોર્મર છે જેને આપણે ટીસી પણ કહેતા હોઈએ ઓકે ખૂબ મોટા આકારનું હશે બે થાંભલાઓ વચ્ચે એને ફિટ કરેલું હોય ત્યાંથી પ્રવાહ ડિવાઈડ થાય કે એટલે કે ટ્રાન્સફોર્મર વડે પ્રવાહ કે વોલ્ટેજમાંના મૂલ્યો વધારી ઘટાડી શકાય ઓકે આવું કાર્ય છે એ આપણે ટ્રાન્સફોર્મરથી કરી શકતા હોઈએ અને એ એસી કરંટ છે એનું આવી રીતે સરળતાથી વધારે વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજમાં રૂપાંતરણ છે એ કરી શકે એટલા માટે આપણે એસીનો ઉપયોગ કરીએ બીજું એનું ઉત્પાદન કરવું છે ઓકે એસીનું ઉત્પાદન ડીસીની સાપેક્ષ સસ્તું છે સરળ છે ઓકે એ આપણને સરળતાથી એસી કરંટ છે એ પ્રાપ્ત થાય જ્યારે ડીસી કરંટ છે એ પ્રાપ્ત કરવામાં ખર્ચાળ પદ્ધતિ છે લાંબા અંતર સુધી એને પહોંચાડવી પણ ખૂબ મુશ્કેલ છે કારણ કે અહીં પરિપથોમાં તે વ્યય થઈ જવાનો બહુ સામાન્ય છે એ ભય હોય તો હોય છે તો આ ઉપરાંત આપણે કરકસુર યુક્ત લાંબા અંતર સુધી જ્યારે એને પહોંચાડવી હોય ત્યારે ડીસી કરંટ છે એ ઉપયોગી નથી ઓકે ખૂબ સૂક્ષ્મ અંતરો માટે જ ડીસી કરંટ છે એ આપણે ઉપયોગ કરતા હોઈએ દાખલા તરીકે તમે સેલ લ્યો ઓકે ઘડિયાળનો સેલ પાવર લ્યો
ટોર્ચની અંદર, બેટરીની અંદર સેલ હોય, તો એ બધા ડીસી હોય, એના મૂલ્ય છે એ ખૂબ નાનું હોય છે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ છે આ બંનેનો ખ્યાલ છે એ બેઝિક મેળવો, અને આપણું ચેપ્ટર છે એ હવે શરૂ કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર એવી રીતે ધ્યાન રાખશે કે જેથી કરીને તમને એ ચેપ્ટર છે એને સમજવામાં ખૂબ છે એ મદદરૂપ થાય. ઓકે મિત્રો, તો આપણે જોઈએ કે ભાઈ કેવી રીતે આપણને આ ચેપ્ટર છે એ ખૂબ સારા માર્ક્સ મેળવવા માટે ઉપયોગી થાય. ઓકે મિત્રો, તો ચાલો આજે આપણો પહેલો પ્રશ્ન આજનો કે અવરોધક હોય, ઓકે, અને એને તમે કોઈ એક એસી સપ્લાય જ્યારે લાગુ પાડો ત્યારે એમાં એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ છે એની સમજૂતી આપણે મેળવવાની છે, અને એને આલેખથી પણ આપણે જોવાનું છે. તો મેં એક અહીંયા આકૃતિ દોરી છે જેમાં આપણને એક એસી સપ્લાય છે અહીંયા આપણને આપી દીધેલું છે. ઓકે, આ એસી સપ્લાય સાથે એક અવરોધ જોડ્યો છે, તો આ અવરોધ જોડ્યા પછી એની સમજૂતી આપણને મેળવવાની છે. તો જોઈએ કે આકૃતિમાં અવરોધક આર સાથે એસી સપ્લાય જોડી પરિપથ તૈયાર કરેલ છે. ઓકે, એક અહીંયા પરિપથ આપણો તૈયાર છે. અહીં એસી જે સ્ત્રોત છે એ એવો આપણે ધ્યાનમાં લીધો છે કે ત્યારે એના બે છેડા વચ્ચે, અવરોધકના બે છેડા વચ્ચે, માની લો કે આ એ બિંદુ અને બી બિંદુ. ઓકે, તો અહીંયા આપણે એવું લખીએ કે અહીં એસી, તમે કેપિટલમાં રાખો તો પણ ચાલે અને સ્મોલમાં, કે એસી સપ્લાય કે સ્ત્રોત એવો લીધો કે અવરોધક કે અવરોધ આરના બે છેડા વચ્ચે સાઇન વિધેય, ઓકે, સાઇન વિધેય અનુસાર બદલાય. આ વિધેય અનુસાર આ સપ્લાય જે વોલ્ટેજ છે એ આ બે છેડા વચ્ચે કેવી રીતે બદલાતો હોય, તો કે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો હોય. તો આવા વિદ્યુતસ્થિતિમાનના તફાવત છે ત્યારે એના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે, ઓકે, બદલાય, ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત ઉત્પન્ન કરે. ઓકે, અને એટલે આવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે, ઓકે, ત્યારે આવા વિદ્યુત સ્થિતિમાન ના તફાવતને એસી વોલ્ટેજ કહે છે. ઓકે, જ્યારે આપણે આવી રીતે પરિપથમાં જોડીએ, સમય સાથે બદલાતું હોય, ત્યારે એના બે છેડા વચ્ચે જે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મળે, એ વિદ્યુતસ્થિતિમાનના તફાવતને આપણે કેવો વિદ્યુતસ્થિતિમાન કહેશું કે વોલ્ટેજ કહેશું, તો કે એસી વોલ્ટેજ કહેવામાં આવે છે. અને એમાંથી જ્યારે પ્રવાહ એટલો વહેતો હોય બે છેડા વચ્ચે, તો એવા પ્રવાહને આપણે એસી પ્રવાહ છે એ કહેવામાં આવે છે. તો આપણે એસી વોલ્ટેજનું સૂત્ર આવું થાય કે એસી વોલ્ટેજ વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી, આવું સૂત્ર છે. ઓકે, આ સમીકરણ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ધ્યાન રાખશે, જે આપણે છેક સુધી અભ્યાસ કરવાનો છે. ઓકે, સમીકરણ એક, જ્યાં વી વોલ્ટેજ છે, વી એમ જે છે એ દોલન પામતા, ઓકે, પરિપથમાં જ્યારે વિદ્યુત કે વોલ્ટેજ જ્યારે દોલનો કરતો હોય ત્યારે દોલન પામતા
विद्युत स्थितिमानों तफावत कंप विस्तार है। ओके, ज्या Vm ए विद्युत स्थितिमान ना तफावत नो शू कंप विस्तार अथवा एने अपने मित्रों महत्तम वोल्टेज पण कहे छे। ओके, एम एटले मेक्सिमम, तो एने महत्तम वोल्टेज पण कहे छे। ओके, बीजू साइन तो एक त्रिकोणमिति विधेय छे, ओमेगा छे। ओके, ओमेगा छे ए कोणीय आवृत्ति छे, कोणीय आवृत्ति छे। टी छे ए समय छे। ओके, जे बदलातो जतो हशे मित्रो। ओके, तो हवे आपणे जोईए कि भाई आ समीकरण एक जे छे એને આપણે કંઈક ઓહમના નિયમ સાથે જો સરખાવીએ, અહીં ઓહમનો નિયમ આપણે લાગુ પાડીએ તો વી બરાબર આઈ ઇન્ટુ આર આપણું સૂત્ર છે। ઓકે, હવે ઓહમના નિયમ સાથે કે ઓહમ ના નિયમ વી બરાબર આઈ આર જેને આપણે સમીકરણ નંબર બે કહીએ, ઓકે, સાથે સરખાવતા તો આવું સૂત્ર થશે કે ભાઈ સમીકરણ બેની કિંમત અહીંયા મૂકી દેવાય। જુઓ તો આવું થાય કે આઈ આર બરાબર વી એમ સાઇન ઓમેગા ટી। ઓકે, હવે આરને છેદમાં લઈ લઈએ તો આવું સૂત્ર થાય આઈ બરાબર વી એમ છેદમાં આર साइन ओमेगा टी। तो आज समीकरण है वी एम बाय आर। ओके, एने आपणे आई एम पण कही शकीए मित्रों। ओके, एटले आम लखाय परंतु वी एम छेदमां आर जेने आपणे महत्तम प्रवाह पण कहेवाय, कारण के सूत्र पाछू ओहमना नियमनुं छे के आई बराबर वीना छेदमां आर। तो અહીંયા આપણે આવું લખી શકાય કે આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી। તો જુઓ આ સમીકરણ આપણું નંબર ત્રણ મળી ગયું। આ સમીકરણ ત્રણ છે એને આપણે કયો પ્રવાહ કહેશું તો કે એસી પ્રવાહ કહેશું। ઓકે, જે પ્રવાહનું સૂત્ર છે આ એસી વોલ્ટેજનું સૂત્ર મળી ગયું। ઓકે, બંને વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા આઈ એમ શું છે એ વિદ્યુત પ્રવાહ। ઓકે, અને કંપ વિસ્તાર છે અથવા એને આપણે શું કહેશું મિત્રો, મહત્તમ પ્રવાહ પણ કહે છે। ઓકે, તો મિત્રો આપણે આઈ એમ જે છે એ શું છે તો કે મહત્તમ પ્રવાહ છે, વીએમ છે એ મહત્તમ વોલ્ટેજ છે। તો આપણે બે સમીકરણો અહીંયા મેળવા, સમીકરણ એક અને સમીકરણ નંબર ત્રણ। ઓકે, જે અનુક્રમે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહના સમીકરણો છે। તો મિત્રો આ સંબંધ એસી અને ડીસી વોલ્ટેજ કે પ્રવાહ માટે સમાન રીતે હોય છે। ઓકે, સમીકરણ એક અને ત્રણ એ એસી પ્રવાહ વોલ્ટેજ કે ડીસી પ્રવાહ વોલ્ટેજ માટે સમાન હોય છે। ઓકે, એના જે આ મૂલ્યો છે એ એસી કે ડીસી માટે જે મૂલ્યો છે આઈ એમ બાય વી એમ બાય આર એ સૂત્રો કેવા છે, સરખા છે। ઓકે, બીજું શુદ્ધ અવરોધ હોય, અહીંયા કોઈ બીજી અશુદ્ધિ કે બીજો અન્ય કોઈ પદાર્થ સાથે જોડેલ હોય નહીં, ત્યારે એવી સ્થિતિમાં એના બે છેડા વચ્ચે, ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ
हमेशा समयना विधेय स्वरूपे ज होय छे अने एटले एनो जे आलेख दोरवो होय ने तो ई आलेख आपणने आवो मळे कंईक। ओके मित्रों, हूँ आलेख दोरु छूँ जेमा वोल्टेज अने प्रवाह केवी रीते बदलाता होय बन्नेना आलेख दोरु छूँ। ओके, सपोज आ जे मूल्य छे के आ जे आलेख जे हूँ दोर्यो छे ओके आ जे आलेख छे ए कोनुं मूल्य छे तो के आ जे मूल्य छे एने आपणे आलेख कहीए प्रवाहनुं सूत्र जे केना अनुसार बदलाशे तो के आईएम साइन ओमेगा टी अनुसार बदलाय छे જ્યાં મહત્તમ એનો કંપ વિસ્તાર કેટલો છે કંપ વિસ્તાર એટલે કોઈ મધ્યમાન સ્થાનની આજુબાજુના દોલનો છે એનું અંતર ગણવાનું તો અહીંયા એનું અંતર કેટલું છે તો કે આટલું છે તો આને આઈએમ કહેવાય પણ કેવા છે પ્લસ અહીંયા છે એ માઇનસ આઈએમ કહેવાય ઓકે વિરુદ્ધ દિશામાં મહત્તમ કહેવાય પ્રવાહ તો આ કોના માટે થયું કે શુદ્ધ જ્યારે ખાલી એક જ અવરોધ જોડેલો હોય પરિપથમાં ત્યારે એના બે છેડા વચ્ચે પ્રવાહ છે એ આવી રીતે ઉલટ સુલટ એટલે કે અલ્ટરનેટિંગ છે એ પ્રવાહ જે આવેલો હોય ત્યારે એનું સૂત્ર આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પછી વોલ્ટેજ માટે આપણે પણ કરી શકીએ તો વોલ્ટેજ માટે છે એ આવું આપણને મળશે આપ જોઈ શકો બ્લેક લાઇનથી જે દોર્યું છે તો આ જે સમીકરણ છે એ કોનું છે તો કે વોલ્ટેજનું જે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે વોલ્ટેજના મહત્તમ મૂલ્ય છે એને આપણે વીએમ કહીએ વિરુદ્ધ દિશામાં પણ એનું મહત્તમ મૂલ્ય અહીંયા છે તો એને કહેવાય માઇનસ વીએમ કહેવાય આમ વોલ્ટેજ છે એ પણ પરિપથમાં આવી રીતે દોલનો કરતો હોય ત્યારે જોઈ શકો બંને એક સાથે જ્યારે અવરોધ જોડેલો હોય ઓકે પરિપથમાં ત્યારે વોલ્ટેજ જ્યારે આ સમયે મહત્તમ થાય છે અહીંયા ટી હશે ટીના મૂલ્યો એક્સ અક્ષ ઉપર અને અહીંયા વીના અને આઈના મૂલ્યો હશે તો જુઓ આ બિંદુ પાસે વોલ્ટેજ અને પ્રવાહ બંને મહત્તમ થયા આ બિંદુ પાસે પ્રવાહ અને વોલ્ટેજ પાછા શૂન્ય થયા અહીં આ બિંદુ પાસે વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ થયા આ બિંદુ પાસે વળી પાછા પ્રવાહ અને વોલ્ટેજ શૂન્ય થયા એટલે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ કળામાં એક સમાન છે એ દોલનો કરતા હોય છે મિત્રો ઓકે તો આપણો આ પહેલો